હેલો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે બનાવીશું આલુ પરોઠા, પણ જે રીતે આપણે રેગ્યુલર બાફીને બનાવીએ છીએ એવી રીતે નહીં, પણ કાચા બટેટામાંથી બનાવીશું. તો ચલો રેસીપી શરૂ કરીએ, અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો અહીં મેં બે મીડિયમ સાઇઝના બટેટા લીધા છે, જેની છાલ ઉતારી લેવાની છે. અને હવે આપણે એને એકદમ ઝીણી ખમણી વડે ખમણી લેવાના છે. વધારે પડતું ઝીણું છીણ હશે તો સરસ રીતે આપણે લોટ બાંધવામાં સરળતા રહેશે. તો બધું જ છીણ ખમણીને તૈયાર કરી લીધું છે. હવે આપણે આમાં અમુક મસાલા કરીશું. તો સૌપ્રથમ અહીં 1/4 કપ જેટલી કોથમીર છે એને ઝીણી સવારી લીધી છે, એને ઉમેરી દઈશું. ત્યારબાદ એક તીખી લીલી મરચી છે એને ઉમેરવાની છે. જો તમે તીખું મરચું ન ખાતા હોય તો એને સ્કીપ કરી દેવું. અને હવે ઉમેરીશું આમાં કસૂરી મેથી. જો તમારી પાસે લીલી મેથી હોય તો એને પણ ઉમેરી શકો, પણ મારી પાસે નથી એટલે અત્યારે કસૂરી મેથીનો ઉપયોગ કરી રહી છું. હવે આપણે બે મીડિયમ સાઇઝના બટેટાની સામે 1 કપ ઘઉંનો લોટ લેશું. અહીં લોટનું પ્રમાણ છે તમે બટેટાની સાઇઝ કઈ રીતે લો છો એ પ્રમાણે નક્કી થશે. અને હવે મસાલા કરીશું. તો મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલું લાલ કશ્મીરી મરચું, 1/2 ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું ધાણા જીરું અને 1/2 ટીસ્પૂન જેટલું આખું જીરું. હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી અને પાણી નાખ્યા વગર જ આપણે લોટ બાંધી લેશું. બટેટાનું છીણ છે એકદમ ઝીણું ખમણ્યું હોવાથી અને આમ પણ બટેટામાં મોઈશ્ચર હોવાથી લોટ છે આમને બંધાઈ જશે, અને છતાં પણ જો તમને એવું લાગે તો 1-2 ચમચી પાણી ઉમેરવું. અને ખાસ કરીને જ્યારે પણ તમે આ લોટ બાંધો ત્યારે લોટ છે થોડો કઠણ રાખવો, જેનાથી જ્યારે તમે પરોઠા વણો તો એ વણવામાં સરળતા રહે. તો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. હવે 1 ચમચી જેટલું તેલ નાખીને અને આપણે 1 વખત આવી રીતે ખૂણવી લેશું, અને ત્યારબાદ એને 5-10 મિનિટ માટે ઢાંકણ ઢાંકીને રેસ્ટ કરવા માટે રાખી દેવાનું છે. અને ત્યારબાદ બનાવીશું એમાંથી પરોઠા. તો જ્યારે બટેટા છે બાફ્યા ન હોય તો ઉતાવળમાં આપણે જ્યારે પેલા આલુ પરોઠા બનાવીએ તો આ રીતે પણ તમે લોટ બાંધીને રાખી શકો છો. હવે લોટ છે રેસ્ટ થઈને તૈયાર છે, તો આપણે એમાંથી મીડિયમ કરતાં થોડા મોટા લૂઆ લઈ અને પરોઠા છે વણી લેવાના છે. તો મેં એક લૂઓ લઈ લીધો છે, હવે આપણે પરોઠા વણી લેશું. તો નોર્મલ આપણે રોટલી વણીએ એ જ રીતે આપણે રાખી અને ઉપરથી થોડો કોરો લોટ છાંટી અને પરોઠાને છે થોડા જાડા વણી લેવાના, એકદમ રોટલી જેટલા પતલા નથી વણવાના, થોડા એને કરતાં થીક. તો પીલું પરોઠું વણાઈને તૈયાર થઈ ગયું છે, જેની થિકનેસ છે આ ટાઈપની રાખવાની. તો હવે આપણે આ પરોઠાને શેકી લઈએ. તો મેં અહીં એક લોટી ગરમ કરવા રાખી દીધી હતી, અને લોટી છે થોડી ગરમ થઈ જાય ત્યારબાદ પરોઠા રાખીને એને મીડિયમ ગેસની ફ્લેમ પર આગળ પાછળ બંને સાઈડ ઘી લગાવીને શેકી લેશું. તમે બટર અથવા તો તેલનો ઉપયોગ પણ કરી શકો. તો આમ આલુ પરોઠા છે જે ટ્રેડિશનલ રીતે બનતા હોય એમાં બટેટા બાફી અને એમાં ડુંગળી અને બીજા બધા મસાલા કરીને બનાવતા હોય છે, પણ તમે જ્યારે ઉતાવળમાં હોય તો તમે આ રીતે પણ બટેટા છે એને છીણીને આલુ પરોઠા બનાવી શકો. આનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગતો હોય છે. તો અહીં એક વસ્તુ ખાસ યાદ રાખવી કે જે લોટ બાંધો એ થોડો કઠણ બાંધવાનો, કારણ કે થોડો આપણે રેસ્ટ કરીએ એટલે લોટ છે થોડો સોફ્ટ થઈ જતો હોય છે. તો થોડો કઠણ રાખેલો લોટ હશે તો એ તમને વળવામાં એકદમ ઈઝી પડશે. તો બંને સાઈડ છે પરોઠું છે શેકાઈને તૈયાર થઈ ગયું છે. આ જ રીતે આપણે બધા જ પરોઠા છે તૈયાર કરી લેશું. તો જેટલો મેં લોટ લીધો તો એ પ્રમાણે અહીં મેં 5-6 જેટલા પરોઠા બનાવી લીધા છે, જેને આપણે દહીં સાથે સર્વ કરીશું. આશા રાખું એકદમ સરળ રીતે બનતા આ આલુ પરોઠાની રેસીપી તમને જરૂરથી પસંદ આવી હશે. ફરી મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય.